નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડી યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસ ની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર છે લેબોરેટરી ટેકનિશિયન અને આસિસ્ટન્ટ સહિતની છે સોળ અલગ અલગ પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે જરૂર પડશે પગાર ધોરણ તમને શું આપવામાં આવશે અરજી તમારે કેવી રીતે કરવી જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી નવા આવેલા હોય તો સબસ્ક્રાઇબ કરી ઉપર પ્રેસ કરવાનું આવી કોઈ માહિતી ના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આ ભરતી ની તમામ માહિતી મેળવીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા છે ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ છે મિત્રો ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં તાંત્રિક સહવર્ગની સીધી ભરતી કરવાની થાય છે એના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે જે ઓજસની વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે એક નવ બે થી પંદર નવ બે ચોવીસ સુધી ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે જેમાં આપણે પોસ્ટ જગ્યા વિશે વાત કરીએ તો કે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ માટે ઓગણત્રીસ જેટલી જગ્યા છે કક્ષાવાર જગ્યા તમારે જોવાની રહે છે જેમાં અહીંયા બતાવેલી છે આ નોટિફિકેશન છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે એમાં જઈ તમારે કક્ષાવાર જગ્યા જોઈ લેવાની આપણે છે મિત્રો કુલ જગ્યા વિશે વાત કરીએ તો કે લેબ જૂથ માટે કુલ એકવીસ જેટલી જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ માટે કુલ વીસ જેટલી જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ માટે ત્રણ જેટલી જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ માટે તેર જેટલી જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટે નવ જેટલી જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે આઠ જેટલી જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ માટે બે જેટલી જગ્યા છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ જગ્યા છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટે સત્રીસ જેટલી જગ્યા છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી આસિસ્ટન્ટ એક્ઝામિન ઓફ ડોક્યુમેન્ટ માટે કુલ કુલ જેટલી જેટલી જગ્યા જગ્યા છે 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 સિનિયર એક્સપર્ટ જે માટેની જુનિયર એક્સપર્ટ જે ફિંગરપ્રિન્ટ માટેની કુલ બે જગ્યા રહી છે સચર્ચ ફિંગરપ્રિન્ટ માટે કુલ ચોત્રીસ જેટલી જગ્યા રહેશે અને પોલીસ ફોટોગ્રાફર માટે કુલ પાંચ જેટલી જગ્યા રહી છે આવી રીતે કુલ છે મિત્રો બસો એકવીસ જગ્યા ઉપર ભરતી છે જેમાં શારીરિક એટલે કે વિકલાંગ ઉમેદવાર એના માટેની જગ્યાએ અહીંયા દર્શાવેલી છે જે કુલ જગ્યા પૈકી વિકલાંગ ઉમેદવારોની જગ્યાએ અહીંયા દર્શાવેલી છે એ તમામ ઉમેદવારોને જોવાની રહે છે હવે આપણે વાત કરીએ પગાર ધોરણની તો કે પોસ્ટ મુજબ છે મિત્રો અલગ અલગ પગાર ધોરણ રહે છે જેમાં જોઈએ તો કે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ ત્રણ માટે જે પાંચ વર્ષ ફિક્સ પગાર છે ચાળીસ હજાર આઠસો રૂપિયા રહે છે એવી રીતે લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ છે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ છે અને લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ છે એમાં તમામમાં ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર રહે છે અને લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ છે ભૌતિક જૂથ છે બાયોલોજી જૂથ છે ફોરેન્સિક સાયકોલોજી જૂથ છે એમાં છવ્વીસ હજાર રૂપિયા પગાર રહે છે અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ છે ભૌતિક જૂથ છે બાયોલોજી જૂથ છે એ તમામમાં ઓગણપચાસ હજાર અને છસો રૂપિયા પગાર રહે છે આવી રીતે તમામ પોસ્ટમાં અલગ અલગ પગાર ધોરણ રહે છે એ તમે નોટિફિકેશનમાં જોઈ શકશો જેમાં જોઈએ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તો કે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ માટે છે અઢારથી થી પાંત્રીસ વર્ષ વયમર્યાદા રહે છે અને લાયકાત વિશે વાત કરીએ તો કે કેમિકલ એન્જિનિયર છે ફોરેન્સિક સાયન્સ છે કેમેસ્ટ્રી છે કેમેસ્ટ્રી છે ફાર્મસી છે એવી લાયકાત લેબોરેટરી ટેકનિશિયન રસાયણ માટે અરજી કરી શકશો તમામ પોસ્ટમાં મિત્રો જાણકાર એટલે કે કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તમામ પોસ્ટમાં સેમ રહે છે અને લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ માટે વયમર્યાદા અઢાર થી પાંત્રીસ વર્ષ રહે છે લાયકાત જોઈએ તો કે ફોરેન્સિક સાયન્સ છે ભૌતિક શાસ્ત્ર છે કોમ્પ્યુટર સાયન્સ છે આમાંથી કોઈ પણ એક તમે મુખ્ય વિષય તરીકે સ્નાતકની પદવી ધરાવતા હશો તો તમે ભૌતિક જૂથની અંદર અરજી કરી શકશો તમામ પોસ્ટમાં છે મિત્રો કોમ્પ્યુટરના જાણકાર એટલે કે ત્રિપલ સીનો નો કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તમામ પોસ્ટમાં સેમ રહે છે પછી આપણે આગળ વાત કરીએ તો કે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ જેમાં ઉંમર મર્યાદા અઢારથી થી પાંત્રીસ વર્ષ રહે છે લાયકાત વિશે વાત કરીએ તો તમે બાયો એન્જિનિયર છે ફોરેન્સિક સાયન્સ છે વનસ્પતિશાસ્ત્ર છે પ્રાણી શાસ્ત્ર છે બાયો છે માઇક્રોબાયોલોજી છે લાઇફ સાયન્સ છે બાયો સાયન્સ છે બાયોટેકનોલોજી છે અથવા જીનેસ્ટિક્સ છે અને ફાર્મસી આમાંથી કોઈ પણ મુખ્ય વિષય સાથે તમે સ્નાતકની પદવી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો પછી જોઈએ તો કે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જો જેમાં ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ રહે છે અને જ જોઈએ તો તમે મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતકની પદવી મેળવેલી હોય તો તમે અરજી કરી શકશો પછી લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ માટે ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે લાયકાત જોઈએ તો તમે કેમિકલ એન્જિનિયર છે ફોરેન્સિક સાયન્સ છે અથવા તો કેમેસ્ટ્રી છે અથવા તો બાયોકેમેસ્ટ્રી છે અથવા તો ફાર્મસી છે આમાંથી કોઈ પણ એક વિષય સાથે તમે સ્નાતકની પદવી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો પછી લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટે ઉંમરમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે છે લાયકાત જોઈએ તો તમે ફોરેન્સિક સાયન્સ છે ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ છે અને કોમ્પ્યુટર સાયન્સ છે આમાંથી કોઈ પણ એક વિષય સાથે તમે સ્નાતકની પદવી મેળવેલી હોય અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો પછી લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે લાયકાત જોઈએ તો તમે બાયો એન્જિનિયર છે ફોરેન્સિક સાયન્સ છે અથવા તો વનસ્પતિ શાસ્ત્ર છે પ્રાણી શાસ્ત્ર છે બાયો છે માઇક્રો બાયોલોજી છે લાઈફ સાયન્સ છે બાયો સાયન્સ છે બાયોટેકનોલોજી છે જીનેસ્ટિક્સ છે અથવા તો ફાર્મસી છે આમાંથી કોઈ પણ એક વિષય સાથે તમે સ્નાતકની પદવી મેળવેલી હોય અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય છો તો તમે અરજી કરી શકશો પછી લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથની અંદર જોઈએ ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે છે અને લાયકાત જોઈએ તો તમે મનોવિજ્ઞાન સાથે સે મિત્રો સ્નાતકની પદવી મેળવેલી હોય અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો પછી સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ માટે ઉંમર મર્યાદા અઢારથી સાડત્રીસ વર્ષ રહેશે છે લાયકાત જોઈએ તો તમે ફોરેન્સિક સાયન્સ છે કેમેસ્ટ્રી છે બાયોકેમેસ્ટ્રી છે ફોરેન્સિક ફાર્મસી છે અથવા તો તમે ફોરેન્સિક નેનો ટેકનોલોજીની અંદર અનુસ્નાતકની પદવી મેળવેલી હોય અને આ સિવાય છે મિત્રો તમે સ્નાતકની અંદર કેમિકલ એન્જિનિયર ફોરેન્સિક સાયન્સ છે કેમિસ્ટ્રી છે બાયો કેમિસ્ટ્રી છે અથવા તો ફાર્મસી છે આમાંથી કોઈ પણ વિષય સાથે તમે સ્નાતકની પદવી મેળવેલી હોય તો પણ તમે અરજી કરી શકશો જેમાં તમે સ્નાતકની પદવી મેળવેલી હોય તો તમારી પાસે બે વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ અથવા તો તમે સંશોધન અને વિશ્લેષણનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તો પણ તમે અરજી કરી શકશો પછી સાયન્ટિફિક આસિસ્ટન્ટ જૂથ માટે ઉંમર મર્યાદા અઢાર થી સાડત્રીસ વર્ષ રહેશે લાયકાત જોઈએ તો તમે ભૌતિક વિજ્ઞાન મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી મેળવેલી હોય ફોરેન્સિક નેનો ટેકનોલોજી અથવા તો ભૌતિક શાસ્ત્ર અથવા તો ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અથવા તો ડિજિટલ ફોરેન્સિક કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોય અથવા તો કોમ્પ્યુટર સિક્યુરિટીમાં તમે અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હશે તો તમે અરજી કરી શકશો અને સ્નાતકની અંદર ફોરેન્સિક સાયન્સ છે ભૌતિક શાસ્ત્ર છે કોમ્પ્યુટર સાયન્સ છે એમાં તમે સ્નાતકની પદવી મેળવેલી હશે તો પણ તમે અરજી કરી શકશો પણ એમાં તમે છે મિત્રો બે વર્ષનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ જે સંશોધન વિશ્લેષણનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય એવા મિત્રોએ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો અરજી કરી શકશે અને અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોય એવા મિત્રોને અનુભવની કોઈ જરૂર પડશે નહીં પછી આગળ વાત કરીએ તો કે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જેમાં ઉંમર મર્યાદા અઢાર થી લાયક જોઈએ તો તમે જીવવિજ્ઞાન મુખ્ય વિષય સાથે અથવા તો ફોરેન્સિક ફાર્મસી છે અથવા તો ફોરેન્સિક નેનોટેકનોલોજી છે અથવા તો પ્રાણી શાસ્ત્ર છે અથવા તો બાયો છે છે માઇક્રો બાયોલોજી છે લાઈફ સાયન્સ છે બાયો સાયન્સ છે અથવા તો બાયોટેકનોલોજી છે અને જીનેસ્ટિક્સ છે આમાંથી તમે કોઈ પણ વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે તો તમે અરજી કરી શકશો તેમાં અનુભવની કોઈ જરૂર નથી અને સ્નાતકની ડિગ્રી જેમાં બાયો એન્જિનિયર છે ફોરેન્સિક સાયન્સ છે વનસ્પતિ શાસ્ત્ર છે પ્રાણી શાસ્ત્ર છે બાયોકેમેસ્ટ્રી છે માઇક્રો બાયોલોજી છે લાઈફ સાયન્સ છે બાયો સાયન્સ છે બાયોટેકનોલોજી છે જીનેસ્ટિક્સ છે આમાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય અને બે વર્ષનો અનુભવ ધરાવતા હોય છો તો તમે અરજી કરી શકશો પછી આગળ વાત કરીએ તો કે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેન્સર ડોક્યુમેન્ટ વર્ક ત્રણ માટેની જગ્યા છે એના માટે ઉંમર મર્યાદા અઢાર થી આડત્રીસ વર્ષ જોઈશે અને લાયકાત જોઈએ તો તમે ક્લાસ સાથે સાયન્સ ની ડિગ્રી મેળવેલી હોય રસાયણશાસ્ત્ર અથવા તો ભૌતિક શાસ્ત્ર ની અંદર અનુસ્નાતક ની અરજી કરી શકશો અથવા તો ફોરેન્સિક સાયન્સ રસાયણશાસ્ત્ર અંદર સ્નાતક ની પદવી મેળવેલી હોય અને બે વર્ષનો તમે અનુભવ ધરાવતા હશો તો જ અરજી કરી શકશો પછી જોઈએ તો કે સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટેની જગ્યા છે એમાં ઉંમર મર્યાદા અઢાર થી સાડત્રીસ વર્ષ રહેશે જ જોઈએ તો તમે સાયન્સ એટલે કે એમએસસી કરેલું હોય એટલે કે અનુસ્નાતક ની પદવી મેળવી

અહીંયા દર્શાવેલી વધારેની લાયકાત ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો પછી જોઈએ તો કે પોલીસ ફોટોગ્રાફર વર્ક તાઇન માટેની જે પોસ્ટ છે એમાં ઉંમર મર્યાદા અઢાર થી તેત્રીસ વર્ષ રહેશે લાયક જ જોઈએ તો તમે ધોરણ બાર પાસ કરેલું હોય પણ સાયન્સ પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર તમે બારમું ધોરણ પાસ કરેલું હોય છે તો જ તમે અરજી કરી શકશો અને ઇન્ડોર અને આઉટડોર ફોટોગ્રાફીનો આશરે બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તો જ તમે અરજી કરી શકશો કોમ્પ્યુટરનું જ્ઞાન તો તમામ પોસ્ટ માટે જરૂરી જ રહેશે પણ આમાં છે મિત્રો અનુભવ ધરાવતા છે એવા મિત્રો જ અરજી કરી શકશે જે અહીંયા દર્શાવેલો છે એ તમામ તમે અનુભવ ધરાવતા હશો બે વર્ષનો તો જ તમે અરજી કરી શકશો આપણે ઉંમર મર્યાદા જોઈએ એમાં વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એના વિશે વાત કરીએ તો કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો હોય એને પાંચ વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ પાંચ વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહે વિકલાંગ ઉમેદવારો હોય એને દસ વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે સામાન્ય કેટેગરીના હોય અને વિકલાંગ હોય અને મહિલા ઉમેદવારો હોય અને પંદર વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અનામત કેટેગરીના વિકલાંગ ઉમેદવારો હોય અને પુરુષ ઉમેદવારો હોય એને પણ પંદર વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અનામત કેટેગરીના હોય અને વિકલાંગ ઉમેદવારો હોય મહિલા ઉમેદવારો હોય એને વીસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અને માજી સૈનિકોને ત્રણ વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે જેમાં આપણે જોઈએ અરજી કરવાની રીત તો સૌ પ્રથમ તમારે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કરવાની રહે તેમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું એપ્લાય ઉપર ક્લિક કરી તમારે જી એસ એસ બી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે પોસ્ટમાં અરજી કરવી હોય એના ઉપર તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ જો મિત્રો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ તમે નાખશો એટલે તમારી ડિટેલ ઓટોમેટિક આવી જશે એમાં તમારે ફક્ત પર્સનલ ડિટેલ નહીં નાખવાની રહે એજ્યુકેશન ડિટેલ જ નાખવાની રહે છે અને યસ આપી તમારે ફોર્મ ને સેવ આપવાનું રહે છે અને જો તમે રજીસ્ટ્રેશન નથી કર્યું તો તમારે સ્કીપ આપી અને આગળ વધવાનું તેમાં પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ તમામ ડિટેલ નાખવાની અને ફોર્મ સેવ આપવાનું ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરવાનું ત્યારબાદ એપ્લિકેશન ને કન્ફર્મ આપવાની રહે છે અને મિત્રો એ કન્ફર્મેશન નંબર આવે એ તમારે રાખવાનું રહે છે પછી એના આધારે તમારે ફી ભરવાની રહે છે બિન અનામત માટે પાંચસો રૂપિયા અને અનામત માટે ચારસો રૂપિયા ફી રહે છે જે ફી છે મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરત મળવા પાત્ર રહે છે તો આવી રીતે છે મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહે છે અને પરીક્ષા કઈ રીતે આવશે એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ છે મિત્રો પાર્ટ એ ની અંદર જોઈએ તો તાર્કિક કસોટીઓ આવશે અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે જેના ત્રીસ ગુણ રહેશે અને ગાણિતિક કસોટીના ત્રીસ ગુણ રહે છે એવી રીતે પાર્ટ એની અંદર સાઠ ગુણ રહેશે અને પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ છે વર્તમાન પ્રવાહો છે ગુજરાતી અને અંગ્રેજી કમ્પેરિઝન છે એના ત્રીસ માર્ગ રહેશે અને વિષયને અનુરૂપ અને ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે એના એકસો ને વીસ માર્ક રહે છે આવી રીતે કુલ છે એકસો ને પચાસ માર્કનું પેપર રહે છે અને ત્રણ કલાકનો સમય તમને આપવામાં આવશે આવી રીતે છે મિત્રો આ સરસ મજાની ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો એ પંદર નવ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે જે ઇજુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડિયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર